नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा मा? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો આપણો વિષય છે ગુજરાતી વર્ણ પરિચય ભાગ બે જુનિયર કેજી। એમાં આજે આપણે શીખીશું પાના નંબર 18 મગરનો મ। અહીંયા જુઓ તો મગરનો મ જુઓ અને ઘૂંટો, એમાં જ્યાં આપણે ટપકા ટપકા છે ત્યાંથી લખવાની શરૂઆત કરીશું। આગળ એ જ પ્રમાણે ટપકા ટપકા જોડતા જઈશું અને લખતા જઈશું। અહીંયા આપણે મરચાનો મ, ચલો અહીંયા બોલો અને લખો। અહીંયા આપણે ટપકા ટપકા આપેલ છે એ જ પ્રમાણે આપણે મરચાના મની શરૂઆત કરીશું। મ મરચાનો મ, મરચાનો મ, મરચાનો મ। એ જ પ્રમાણે આપણે આગળના ખાનામાં લખીશું મ મરચાનો મ। એ જ પ્રમાણે તમારે આગળ આ બધા ખાનામાં લખવાનું રહેશે મરચાનો મ, મ મરચાનો મ, મરચાનો મ, મ મરચાનો મ, મ મરચાનો મ, મ મરચાનો મ, મ મરચાનો મ। એ જ પ્રમાણે આપણે નીચે પણ લખવાનું છે મરચાનો મ, મરચાનો મ, મરચાનો મ, મરચાનો મ, મરચાનો મ, મરચાનો મ। સમજી ગયા ને? બાજુમાં મની નીચે લીટી દોરો, તો આપણને જ્યાં મ દેખાય એની નીચે લીટી દોરીશું। તો અહીંયા મરચાનો મ છે તો એની નીચે આપણે લીટી દોરવાની છે। અહીંયા મરચાની મોં નીચે લીટી દોરીશું, પછી અહીંયા મરચાના મોંની નીચે લીટી દોરીશું। આગળ જોઈએ તો ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો, તમારે અહીંયા ટપકા જોડતા જવાનું છે અને રંગ પૂરવાના છે એની અંદર। આ રીતે ટપકા જોડતા જવાનું અને તમારા મનગમતા અંદર રંગ પૂરવાના છે। એ જ રીતે આગળ પણ આ મરચાના મોંમાં રંગ પૂરીશું। આ ત્રણેયમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે। એ જ પ્રમાણે નીચે જોઈએ તો હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો, આ પણ મરચાનો મ છે, આ અલગ પડતો છે ને, અને આ પણ મરચાનો મ છે, તો આની અંદર જે અલગ પડે છે એની ઉપર આપણે ચોકડી કરીશું। તો આ તપેલીનો તો અલગ છે ને, તો એની ઉપર આપણે ચોકડી કરીશું। બાજુમાં જોઈએ તો પાના નંબર 19 ઉપર એ જ રીતે તમારે બોલો અને લખો, તો આગળ જે રીતે આપણે મરચાના મ લખ્યા છે ને એ જ રીતે તમારે અહીંયા બધામાં મરચાના મ લખવાના છે। આ બધા જ ખાનામાં તમારે મ લખવાના છે મરચાનો મ, મરચાનો મ, એ જ પ્રમાણે આ બધા ખાનામાં લખવાનો છે। અહીંયા જુઓ તો મની ફરતે ગોળ કરો, તો આમાં જ્યાં આપણને મ દેખાય ત્યાં આપણે ગોળ કરીશું, તો અહીંયા મરચાના મ ઉપર આપણે ગોળ કરીશું।
પછી અહીંયા પણ ગોળ કરીશું, આ મરચાનામાં ઉપર પણ ગોળ કરીશું. અહીંયા જુઓ તો મ ને મથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો આ શાનું ચિત્ર છે? તો પિંડાનું. પિંડાને મ સાથે જોડાય નહીં. આ શાનું ચિત્ર છે? તો માછલીનું. માછલીને મ જ સાથે આ રીતે જોડી દેવાનું. બીજું જોઈએ તો આ શાનું ચિત્ર છે? તો ખાટલો. ખાટલાને મ સાથે જોડાય નહીં. પછી આ જુઓ તો મોર. મોરને મ સાથે જોડાય તો હા. બાજુમાં શાનું ચિત્ર છે? તો મૂળાનું. મૂળાને મ સાથે આ રીતે જોડી દેવાનું. આ શાનું ચિત્ર છે? તો ચકલીનું. ચકલીને મ થી જોડાય નહીં. આ ચિત્ર શાનું છે? તો અહીંયા મોગરો. મોગરાને આપણે મ સાથે જોડી દઈશું. આ જ રીતે બાજુમાં તમારે અહીંયા છે મ ઓળખી ગોળ કરો. આમાં જ્યાં આપણને મ દેખાય એની ફરતે આપણે ગોળ કરીશું. અહીંયા છે તો અહીંયા આ રહ્યો મ. મરચાના મ આપણે ઉપર ગોળ કરીશું. અહીંયા પણ આપણે મ જોઈએ તો ગોળ કરવાનું છે આની ઉપર. આમાં પણ મરચાનું મ અહીંયા છે તો અહીંયા ગોળ કરીશું. એ જ પ્રમાણે અહીંયા પણ મરચાના મ ઉપર ગોળ કરીશું. અહીંયા પણ આપણે મરચાના મ ઉપર ગોળ કરીશું. અહીંયા મરચાનો મ છે તો એની ઉપર આપણે ગોળ કરીશું. એ જ પ્રમાણે તમારો આજનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. તમારે નોટમાં લખવાનું છે હોમવર્કમાં પાના નંબર 18 અને પાના નંબર 19 તમારે નોટબુકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવજો.